નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભણવાનું છે બીજ વિકાસ અને ફળ નિર્માણ તો બીજનું નિર્માણ કઈ રીતે થાય ફળનું નિર્માણ કઈ રીતે થાય એ જોવાનું તો ફલન થયા બાદ ભ્રૂણપૂટ સિવાય અંડક અને બીજાશયમાં ફેરફારો જેવું ફલન થાય એટલે ફેરફાર ક્યાં નથી થતા ભ્રૂણપૂટ સિવાય અંડક અને બીજાશયમાં ફેરફાર તો કયા પ્રકારના ફેરફાર થાય અંડક હોય એ બીજમાં રૂપાંતર પામે મેં તમને આગળનાથી વિડીયોમાં બતાવ્યું છે કે જે અંડકો હોય બરાબર એ બીજમાં રૂપાંતર પામે બીજાશય હોય એ ફળમાં રૂપાંતર પામે અને બીજાશયની દીવાલ છે એ ફલાવરણમાં રૂપાંતર પામે શેમાં રૂપાંતર પામે બીજાશયની દીવાલ એ ફલાવરણમાં રૂપાંતર પામે ગોટ ઇટ આઈડિયા આવી ગયો જ્યારે બીજાશય ફળમાં રૂપાંતર પામે ત્યારે પુષ્પના અન્ય ચક્રો પણ વિઘટન પામે જ્યારે શે ફળમાં રૂપાંતર પામે ત્યારે પુષ્પના અન્ય ચક્રો પણ વિઘટન પામે છે તો હું તમને સિમ્પલ રીતે વાત કરી દઉં કોઈ ચીકુનું ફૂલ છે આ ચીકુનું જે ફૂલ છે એની અંદર જ્યારે ફલન થાય તો ચીકુના ફૂલમાં જે અંડક હોય એ ચીકુમાં જે તમને કાળા મોટા બીજ દેખાય છે ને એ અંડક શું બીના હોય બીજ બનેલા જે તમને બીજાશય દેખાય જે તમને ચીકુનું જે ફળ દેખાય છે એ બીજાશય હોય એ બીજાશય ફળમાં રૂપાંતર પામે અને ચીકુની જે દીવાલ છે એટલે કે જે બીજાશયની જે દિવાલ છે એ ફલાવરણ બને છે યાદ રાખજો જે બીજાશયની દિવાલ છે એમાં રૂપાંતર પામે ફલાવરણમાં તો જે ચીકુ છે ચીકુની અંદર જે કાળા બી છે એ પહેલાં અંડક હતા એ બીજમાં રૂપાંતર પામ્યા જે ચીકુની જે દિવાલ છે એ દિવાલ શું છે એ શું છે છે બીજાશયની દિવાલ હતી એ ફલાવરણમાં રૂપાંતર પામી અને ચીકુની અંદર જે ગળ છે જે માવો છે એ બીજાશય હતું એ ફળમાં રૂપાંતર પામ્યું અને જ્યારે આ ફલન થયું ત્યારે બીજાશે ફળમાં રૂપાંતર પામે ત્યારે પુષ્પના જે અન્ય ચક્રો હોય એ વિઘટન પામે મતલબ પુકેસર ચક્ર વજ્ર ચક્ર અને દલ ચક્ર એ જે ચીકુની આપણે જો વાત કરીએ તો એમાં ત્રણેય જે ચક્રો હોય વિઘટન પામે માત્ર જે સ્ત્રીકેસર ચક્ર હોય એ સ્ત્રીકેસરના ચક્રોમાં ચક્રમાં જ ફેરફાર થાય એનું જે અંડક હોય બીજમાં રૂપાંતર પામે એનું જે બીજાશય હોય એ ફળમાં રૂપાંતર પામે અને જે બીજાશયની જે દિવાલ હોય એ ફલાવરણમાં રૂપાંતર યાદ રાખજો જ્યારે બીજાશય સિવાયના પુષ્પના અન્ય ભાગો પણ ફળમાં પરિણમે તેને કૂટફળ કહેવાય છે શું થાય જ્યારે બીજાશય સિવાય પુષ્પના અન્ય ભાગો પણ શું હોય ફળમાં પરિણમે તેને શું કહે છે કૂટફળ ઉદાહરણ તરીકે કાજુ સ્ટ્રોબેરી અને સફરજન તો આમાં ખબર ન પડી બીજાશય સિવાયના અન્ય ભાગો તો તમે તો કીધું કે સર બીજાશય સિવાયના અન્ય ભાગો તો વિઘટન પામે હા પણ કેટલાક જે ફળ હોય એની અંદર શું થાય એનું જે પુષ્પાસન હોય એ પુષ્પાસન પણ શું હોય છે ફળના ફળની અંદર રૂપાંતર પામે માટે એને શું કહે છે કૂટફળ તો કાજુ સ્ટ્રોબેરી અને સફરજન સફરજનમાં તમને ખબર છે સફરજનની અંદર સ્ત્રી કેસર હોય એ તો ફળમાં રૂપાંતર પામે પણ જેનું પુષ્પાસન હોય એ ખરી ન પડે એ પુષ્પાસન પણ શેમાં રૂપાંતર પામે સફરજનમાં રૂપાંતર અને યાદ રાખજો માટે એને શું કહેવાય કૂટફળ આઈડિયા આવી ગયો બીજાશય બીજાશય તો ફળમાં રૂપાંતર પામે પણ બીજાશય સિવાયનો અન્ય ભાગ પણ ફળમાં પરિણમે એને કહેવાય કૂટફળ સામાન્ય રીતે બીજાશય જ ફળમાં રૂપાંતર પામે અન્ય ચક્રો તો ખરી પડતા હોય પણ જ્યારે અન્ય કોઈ ભાગ હોય એ પણ ફળમાં પરિણમે એને કહેવાય કૂટફળ ઉદાહરણ તરીકે કાજુ સ્ટ્રોબેરી અને સફરજન સફરજનનું ઉદાહરણ આપું તો એમાં જે પુષ્પાસન હોય એ પુષ્પાસન પણ સેમાં રૂપાંતર પામે ફળની અંદર ખરી પડતું નથી જ્યારે બીજા ફળમાં પરિણમે છે તેવા ફળોને સત્ય ફળ કહેવાય જ્યારે બીજા ફળમાં પરિણમે તેવા ફળોને શું કહેવાય છે સત્ય ફળ કહેવાય છે ચીકુ અને જામફળ આ ચીકુ અને જામફળ બંને કેવા સત્ય ફળો છે એમાં બીજા ફળમાં રૂપાંતર પામે અંડક બીજમાં રૂપાંતર પામે અને બીજા શયની હોય એ ફલાવરણમાં રૂપાંતર પામે સત્ય ફળ કહેવાય એમાં પુષ્પાસન કોઈ રીતે ફળમાં રૂપાંતર પામતું નથી બીજું કેટલીક વાર ફલન થયા વગર ફળનું નિર્માણ થાય છે શું કીધું કેટલીક વાર ફલન થયા વગર ફળનું નિર્માણ થાય છે તેવા ફળોને શું કહે છે અફલિત ફળો કેટલીક વાર ફલન જ ન થાય તમે કહો સર આવું કઈ રીતે તો હા થાય ઉદાહરણ તરીકે કેળા આ કેળા છે ને એમાં ફલન જ ન થાય આમાં કંઈ પરાગ આસન ઉપર પરાગ રજને લાવવાની કોઈ જરૂર નહીં બરાબર ઓટોમેટિક જ ફળનું નિર્માણ થઈ જાય એવા એવા ફળોને શું કહેવાય અફલિત ફળો અને કેળા છે એમાં પાર્થેકોર્નિક અંતસ્ત્રાવ હોય શું હોય કેળામાં પાર્થેકોર્નિક અંતસ્ત્રાવ હોય એના કારણે શું થાય કેળામાં બીજ દેખાય નહીં બીજ તમને અવતર કરેલા હોય તો કેળામાં જે પાર્થેકોનિક અંતસ્ત્રાવ હોય એના કારણે શું થાય બીજ તમને શું દેખાય બીજ તમને જોવા ન મળે કેળામાં તમને બીજ જોવા ન મળે હોય ખરી સેજ કાળા કાળા હોય આમ આમ તમને લાગે કે બીજ છે જ નહીં બરાબર પણ કેળામાં બીજ હોય પણ એ પાર્થેકોનિક અંતસ્ત્રાવને કારણે અવતન પામી ગયેલા હોય હવામાં વિઘટન પામેલા હોય તમને ખબર આ પાર્થેકોનિક અંતસ્ત્રાવનો ઉપયોગ ક્યાં થાય તમે ઘણીવાર તરબૂચ કે વિશિષ્ટ પ્રકારના તરબૂચ ખાધા હશે બરાબર એ બી વગરના તરબૂજ બી વગરના તરબૂચ બનાવવા માટે પાર્થેકોનિક અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય બરાબર બી વગરની ટેટી બનાવવા માટે બરાબર આ બધા બી વગરનું પપૈયું બનાવવા માટે આ બધા માટે પાર્થેકોનિક અંતસ્ત્રાવનો ઉપયોગ થાય છે ગોટ ઇટ આગળ જઈએ દરેક બીજમાં બે બીજપત્રો હોય બરાબર દરેક બીજમાં શું હોય બે બીજપત્રો હોય બધે બરાબર આઈડિયા આવી ગયો મોટા ભાગે બે બીજ એટલે દ્વિદળી હોય એમાં જ બે બીજપત્ર હોય એક દળીમાં તો એક જ હોય બીજું હવે દરેક બીજમાં બે પ્રકારના ભ્રૂણપોષ હોય શું હોય બીજપત્રોની જગ્યાએ શું હોય દરેક બીજમાં બરાબર ભાગે બે પ્રકારના ભ્રૂણપોષ હોય એક તો અભૂણપોષી અને બીજું હોય ભ્રૂણપોષી એક તો અભૂણપોષી અને બીજું ભ્રૂણપોષી એક તો આવે અભ્રૂણપોષી બીજ હોય અને બીજા ભ્રૂણપોષી બીજ હોય તો ફરી વાર કહી દો દરેક બીજમાં બે બીજપત્રો હોય બરોબર બે બીજપત્રો અથવા બિદળીમાં જ વાત હોય તો બરોબર અને ભ્રૂણપોષ બે પ્રકારના હોય કોઈ પણ બીજમાં કાંઈ એક અભૂણ પોષી હોય ને કાં ભ્રૂણપોષી કોઈ પણ બીજ હોય કાં ભ્રૂણપોષી હોય ને કાં અભૃણપોષી હોય તો અભૂણપોષી બીજ કોને કહેવાય અભ્રૂણપોશી મતલબ નોન એન્ડોસ્પર્મિક ઇંગ્લિશ નામ છે નોન એન્ડોસ્પર્મિક તો જે બીજમાં ભ્રૂણપોષ સંપૂર્ણપણે વપરાઈ ગયો હોય તેને અભ્રૂણપોષી કહે શું કહેવાય જે બીજમાં ભ્રૂણપોષ સંપૂર્ણપણે વપરાઈ ગયો હોય ભ્રૂણપોષ વપરાઈ ગયો એટલે જ્યારે બીજનું રૂપાંતર થતું હોય ત્યારે ભ્રૂણપોષ શું હોય વપરાય જાય એને શું કહેવાય છે અભ્રૂણપોષી કહે છે તે આલ્બિમિન વગરનો હોય એટલે એમાં પ્રોટીન હોતું નથી બરોબર એમાં આલ્બિમિન એટલે પ્રોટીન હોતું નથી ઉદાહરણ તરીકે વટાણા અને મગફળી મેં તમને કીધું દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણપોષ વપરાઈ ગયો હોય એક દળીમાં ભ્રૂણપોષ હોય ભ્રૂણપોષીની વાત કરીએ તો એનું કહેવાય અંડસ્પર્મિક એનું નામ ભ્રૂણપોષી જે બીજમાં ભ્રૂણપોષ બીજમાં વિકાસ બાદ પણ થોડો જળવાયેલો રહ્યો હોય એને કહેવાય ભ્રૂણપોષી જે બીજમાં ભ્રૂણપોષ શું હોય બીજમાં વિકાસ બાદ પણ થોડો જળવાયેલો રહ્યો હોય તેને શું કહેવાય છે ભ્રૂણપોશી હવે અહીંયા બીજમાં ભ્રૂણપોષ બીજમાં વિકાસ થયા બાદ પણ શું હોય છે જળવાયેલો રહ્યો એને શું કહેવાય ભ્રૂણપોશી તે આલ્બીમીન યુક્ત હોય કેવો હોય જેમાં ભ્રૂણપોષ વધ્યો હોય એને શું કહેવાય યુક્ત હોય ઉદાહરણ તરીકે દિવેલા મકાઈ અને ઘઉં આ બધામાં ભ્રૂણપોષ શું હોય હોય જ તે બરાબર મકાઈમાં તમને કીધું ને કે ભ્રૂણપોષ હોય બરાબર જ્યારે કેટલાક મરી અને બીટ જેવા બીજમાં પ્રદેયમાં ભાગમાં ભ્રૂણપોષ સમગ્ર જીવન દરમિયાન ચીરલગ્ન સ્વરૂપે હાજર હોય જેને કહેવાય બીજદેહિષ કેટલાક મરી અને બીટ જેવા બીજ હોય બરોબર તમે બીટ અને મરી જોયું છે એ બીજમાં પ્રદેહમાં ભ્રૂણપોષ સમગ્ર જીવન દરમિયાન આખું જીવન ચીરલગ્ન સુધી રહે ચીરલગ્ન એટલે બરોબર ચીરલગ્ન એટલે લાંબા સમય જ્યાં સુધી એ જીવે ને ત્યાં સુધી આપણે આપણે લગ્ન જે થાય ને એને ચિરલગ્ન કહેવાય બરોબર છેડાછેડી બાંધીએ એટલે લગ્ન એટલે કે જ્યાં સુધી બંને પતિ પત્ની જીવે મરે ત્યાં સુધી ભેગા રહે એમ આ મરી અને બીટ હોય આ બંનેના પ્રદેયમાં ભ્રૂણ પોષે ને સમગ્ર જીવન દરમિયાન આખું જીવન બરોબર આખા જીવન દરમિયાન રહે અને લગ્ન સ્વરૂપે હોય એને શું કહેવાય બીજ દેશ કહે શું કહે છે એને બીજ દેશ ગોટ ગોડ ઇટ આઈડિયા આવી ગયું અને યાદ રાખજો બીજ જ્યારે પરિપક્વ થાય અથવા બીજ એ વનસ્પતિ અલગ થાય ત્યારે તેમાં પાણીનું પ્રમાણ ઘટે અને બીજ શુષ્ક બને હવે કોઈ બીજ હોય એ બીજ જ્યારે પરિપક્વ થાય બરાબર અથવા બીજ જ્યારે વનસ્પતિથી દૂર થાય ત્યારે એમાં પાણીનું પ્રમાણ ઘટે અને બીજ શું બને શુષ્ક બને બરાબર કોઈ પણ બીજ હોય એ એના વનસ્પતિથી અથવા જ્યારે બરોબર પરિપક્વ થાય અથવા શું હોય વનસ્પતિ અલગ પડે ત્યારે એમાં પાણીનું પ્રમાણ ઘટે અને બીજ શુષ્ક બને બીજનું જલરહિત થવું એટલે એમાં પાણીનું પ્રમાણ ઘટવું અને શુષ્ક બનવું એ બહુ સારું કામ છે કારણ કે બીજ શું કરે સુષુપ્ત અવસ્થા પ્રાપ્ત કરે અને સુષુપ્ત અવસ્થા એ બીજ માટે બહુ સારી કારણ કે જો બીજ સુષુપ્ત હોય ત્યારે તમે ખોરાક તરીકે તમે ઉપયોગ કરી શકાય અથવા પછીના વર્ષોમાં પાક તરીકે ઉગાડી શકાય જો બીજ એ સુષુપ્ત અવસ્થા ન થતી હોય તો તમે એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકો નહીં અથવા પછીના વર્ષોમાં તમે પાક તરીકે તેને ઉગાડી પણ શકો બરાબર બીજને તમે મૂકેલો હોય બરાબર સુષુપ્ત બીજ હોય તમે એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકો અને તમે પછીના વર્ષોમાં તમે શું હોય છે પાક તરીકે તમે એને ઉગાડી શકો કારણ કે બીજને તમે મૂકેલું હોય બરાબર તો એમનામ કંઈ એમાંથી વરવા વનસ્પતિ કંઈ ઉગવા મળે નહીં બીજની સુષુપ્ત અવસ્થા ઘણી લાંબી હોય તમને ખબર છે ઘણા બીજની સુષુપ્ત અવસ્થા બહુ લાંબી હોય કેટલીક વનસ્પતિના બીજ બે હજાર વર્ષ બાદ પણ જળવાયેલા હોય તમને ખબર હોય કે ન હોય કેટલીક વનસ્પતિમાં બીજ શું હોય બે હજાર વર્ષ સુધી પણ જળવાયેલા હોય ઉદાહરણ તરીકે આપો લ્યુપાન છે એન્ટાર્ટિકા ટ્રેકમાં દસ હજાર વર્ષ બાદ પણ જીવતું મળ્યું હતું યાદ રાખજો એન્ટાર્ટિકા જે પ્રદેશ હોય એન્ટાર્ટિકા એની અંદર એક લ્યુપાઈનસ આર્કિટેક્સ લ્યુપાઇનસ ઓર્કિટેક્સ નામની એક વનસ્પતિ જોવા મળી હતી અને એ વનસ્પતિનું જે બીજ હતું એ દસ વર્ષ દસ હજાર વર્ષ બાદ પણ જીવતું હતું વિચાર કરો કે આ કયા લેવલની સુષુપ્ત અવસ્થા છે આ પ્રકારની સુષુપ્ત અવસ્થા બહુ સારી કારણ કે બીજને તમે લાંબા સમય સુધી શું હોય તમે એમનામ રહે તો પછી એનું નિર્માણ તમે એમાંથી શું હોય છે ફળનું નિર્માણ કરી શકો આખી વનસ્પતિનું નિર્માણ કરી શકો અને યાદ રાખો બે હજાર વર્ષ જૂની ખજૂરી એ મૃત દરિયા કિનારાના હેરોડ કિલ્લામાંથી મળી બરોબર જે મૃત દરિયા કિનારો હોય ત્યાં હેરોડ નામનો જે કિલ્લો હોય એમાંથી બે હજાર વર્ષ જૂની ખજૂરી છે એના બી જોવા મળ્યા અને જ્યારે ખજૂરીના બી જોવા મળ્યા ત્યારે જ્યારે જમીનમાં જ્યારે એને જમીનમાં વાવ્યા ત્યારે બે હજાર વર્ષ જૂનું બીજ છે એની અંદર પણ શું હોય છે યાદ રાખો એની અંદરથી પણ શું થાય વનસ્પતિનું નિર્માણ થયું ફળનું નિર્માણ થયું તો આનાથી શ્રેષ્ઠ આ જગતમાં મેં કોઈ દિવસ કોઈ એવી સુષુપ્ત અવસ્થા જોઈ નથી સુષુપ્ત અવસ્થા બહુ સારી બેસ્ટ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભણવાનું છે એનું નામ છે અસંયોગી જનન અને બહુભ્રૂણતા હવે અસંયોગી જનન શું કહેવાય તો બીજે ફલનની અંતિમ નિપજ છે બીજે ફલનની નિપજ છે અંતિમ નિપજ છે પરંતુ કેટલીક એસ્ટેરેસી કુળ અને ઘાસ પ્રકારની સપુષ્પી વનસ્પતિમાં એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ જોવા મળે છે જેમાં ફલન વિના જ બીજનું નિર્માણ થાય છે જેને અસંયોગી જનન કહે છે શું કીધું બીજ એ ફલનની નિપત છે જ્યારે કોઈ બીજ બને તો ખબર પડે કે ફલનના કારણે જ બીજ બન્યું છે ફલનની નિપજ બીજ છે પરંતુ કેટલીક એસ્ટરેસી કુળ હોય ઘાસ પ્રકારની સપુષ્પી વનસ્પતિ હોય એમાં એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ જોવા મળે એમાં ખાસ પ્રકારનું એક ફલન જોવા મળે જેમાં શું થાય જેમાં ફલન થયા વિના બીજનું નિર્માણ થાય જેમાં ફલન થયા વિના બીજનું નિર્માણ થાય જેને અસંયોગી જનન થાય અસંયોગી જનન કહે ફલન વિના જ બીજનું નિર્માણ થાય અસંયોગી જનન એ અલિંગી પ્રજનન છે પરંતુ તેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે જો અસંયોગીજનન એટલે અલિંગી પ્રજનન કારણ કે જો ફલન થયા વિના બને નિર્માણ તો એ અલિંગી પ્રજનન છે પરંતુ શું થાય એમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે કે જે ફળ જે બને છે બરોબર જે બીજ બને છે એ લિંગી પ્રજનનના કારણે બનતું હોય એવું હોય છે માટે શું કહેવાય અસંયોગીજનન આમ તો અલિંગી પ્રજનન છે કારણ કે ફલન થતું નથી અને નિર્માણ પામે છે પરંતુ નકલ લિંગી પ્રજનનની થાય છે યાદ રાખજો શું થાય કેટલીકવાર અધિકરણ થયા વિના અંડકોષનું નિર્માણ થાય તેમાંથી ભ્રૂણ બને અંડકોષમાંથી ભ્રૂણ બને કેટલીકવાર પ્રદેહનો કોઈ એક કોષ ભ્રૂણમાં પરિણમે આવું લીંબુ અને કેરીમાં જોવા મળે ક્યાં જોવા મળે લીંબુ અને કેરીમાં જોવા મળે જેમાં એક કરતાં વધુ ભ્રૂણ જોવા મળે માટે તેને શું કહે છે બહુભ્રૂણતા જોવા મળે તો ઘણીવાર એક કરતાં વધુ ભ્રૂણ છેના કારણે જોવા મળે તો એનું ઉદાહરણ આપું છું આ તમને ખબર અસહયોગી જનમાં થાય શું તો આ અંડકોષ હોય ને એ અંડકોષ અધિકરણ પામ્યા વિના ફલન થયા વિના જ આમાંથી શું હોય છે ભ્રૂણ બને અને કેટલીક વાર જે પ્રદેહના જે કોષો છે આ પ્રદેયના કોષો એમાંથી કોઈ એક કોષ શું હોય ભ્રૂણમાં રૂપાંતર પામે બરાબર ચોપડીમાં આપ્યું નથી પણ ઘણી વાર પ્રતિધ્રુવ્ય કોષો હોય ને એનો કોષ પણ શું હોય છે ભ્રૂણમાં રૂપાંતર પામે અને પરિણામે શું હોય એક કરતાં વધુ ભ્રૂણ બને એક ભ્રૂણ અહીંયાથી એવો એક ભ્રૂણ અહીંયાથી એવો એક ભૂણિયાથી વિના તો કેટલીક વાર એક કરતાં વધુ ભ્રૂણ જોવા મળે માટે એને શું કહેવાય બહુ ભ્રૂણતા લીંબુ અને કેરીમાં શું હોય બહુ ભ્રૂણતા જોવા મળે ગોટ ઇટ આઈડિયા આવી ગયો તો દાખલા તરીકે એક કરતાં વધુ ભ્રૂણ હોઈ શકે ગોટ સમજણ ગોડેટ ઇટ હવે અહીંયા સેદ માહિતી આપેલી છે ચોપડીની અંદર છેલ્લે લાઈનમાં એટલે મેં તમને એક્સ્ટ્રામાં સમજાવવા માટે કીધું તો અત્યારે વૈજ્ઞાનિકો છે ને અસહયોગી જનનમાં શું કરે છે એ લોકો શું કરે છે પ્રયોગો કરે કેમ જનન આમ નોર્મલ રીતે થઈ શકે બરાબર જેવી રીતે લીંબુમાં થાય કેરીમાં થાય એવી રીતે વૈજ્ઞાનિકો શું હોય જનન મનુષ્યમાં થઈ શકે ને અથવા બીજી કોઈ વનસ્પતિમાં થઈ શકે એના માટેના પ્રયોગો કરે છે કારણ શું તો કે કારણ શું હોય અત્યારે ખેડૂતો શંકર જાતોના બીજનો ઉપયોગ કરે કોઈ ખેડૂતો હોય એ શંકર જાત વાપરે એને કોઈ શ્રેષ્ઠ શ્રેષ્ઠ વનસ્પતિ જોતી હોય તો એ શું કરતા હોય બરોબર એ શું કરે શંકર જાતો બનાવે શંકર જાતના બીજ બનાવે અને શંકર જાતથી સારી ફળદ્રુપતા અને સારી વનસ્પતિ મેળવી શકાય શંકર જાતથી તમે શું હોય સારી ફળદ્રુપતા મેળવી શકો અને સારી વનસ્પતિ મેળવી શકો કઈ રીતે તો અહીંયા શંકર જાતમાં હોય શું તો ચોખાની વાત કરું તો એક ગ્રામીણ ચોખા ગ્રામીણ ચોખામાં રોગપ્રતિકારકતા વધુ હોય પણ એનું ઉત્પાદન ઓછું હોય જ્યારે જંગલી છે એમાં રોગ પ્રતિકારકતા શું હોય ઓછી હોય પણ એનું ઉત્પાદન વધુ હોય તો આ બંને જાતોના જે ચોખાના જે બીજ હોય એ બંનેને ભેગા કરી અને એક એક નવી એક શંકર જાત બનાવવા ચોખાની જેમાં રોગ પ્રતિકારકતા અને ઉત્પાદન વધુ હોય તો આ શંકર જાતોના જે બીજ હોય એ બીજથી શું હોય ખેડૂતો સારી ફળદ્રુપતા અને સારી વનસ્પતિ મેળવી શકે પણ શંકર જાતનો નિયમ છે કે શંકર જાતના બીજ ને વારંવાર તમારે નિર્માણ કરવા પડે મતલબ એવું નહીં કે કોઈ એક શંકર જાત હોય એ શંકર જાતના બીજમાંથી બીજા શંકર જાતો પેદા કરી શકાય ના કારણ કે વારંવાર શંકર જાતના બીજમાંથી શંકર જાતો જો બનાવવામાં આવે તો એક જેનેટિક્સનો નિયમ છે એના ગુણધર્મો બદલાય અને એટલા માટે વૈજ્ઞાનિકો શું હોય છે અસહયોગીજનન ઉપર શું કરે રિસર્ચ કરે છે તો કે જો અસહયોગીજન એટલે થઈ જાય બરોબર ફલન વગર જો નીપજ બની જાય તો આ પ્રકારની શું હોય શંકર જાતો વધુ બનાવી શકાય